જીગ્નેશ મેવાણીના એક ધારા દબાણ અને કોંગ્રેસના સહયોગથી ભાજપે જસ ખાટવા મોડે મોડે પણ ઓક્સિજન પ્લાન્ટનું ખાતું મુહૂર્ત કરવું પડ્યું. ગોળા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા દોડ્યા ભાજપના નેતાઓ. પક્ષ વિપક્ષથી ઉપર ઉઠી કોંગ્રેસના ડેલિગેટો દાખવી માનવતા. વડગામ સીએસસીમાં બનતા પ્લાન્ટ ઓક્સિજન પ્લાન્ટનું ભાજપના સત્તાધીશો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વડગામ તાલુકાના લોકોને કોરોના મહામારીમાં જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એવી પરિસ્થિતિનો સામનો ફરીથી ના કરવો પડે અને ઓક્સિજનની અછતના કારણે કોઈના મૃત્યુ ના થાય તે માટે થઈ વડગામ ધારાસભ્ય પોતે વડગામ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની મોહિમ ઉપાડી હતી, જેને કારણે તાલુકા ભાજપ અને જિલ્લા ભાજપની ટીમોને પેટમાં તેલ રેડાયું હતું. અને જિગ્નેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ બનાવે તેના પહેલા ભાજપના તાલુકાના નેતાઓ દ્વારા તાત્કાલિક સામાન્ય સભા બોલાવી પક્ષ વિપક્ષના તાલુકા સદસ્યોને વિશ્વાસમાં લઈ તમામ તાલુકા સદસ્યો 2021-22ની વિકાસની ગ્રાન્ટમાંથી ફાળવણી કરવામાં આવી હતી, જેની સત્તાવાર રીતે ગત રોજ મંજૂરી મળી હતી. આજ રોજ વડગામ ખાતે આવેલ સીએસસીમાં ઓક્સિજન પ્લાન્ટ ખાતે ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં અગાઉ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ભાજપના તાલુકા ડેલિગેટ દ્વારા મળેલ સામાન્ય સભામાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટીના ડેલિગેટ દ્વારા સર્વાનુમતે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે રજૂઆત તેમજ મંજૂરી મેળવી હતી, જેની ગત રોજ સત્તાવાર રીતે મંજૂરી મળેલ હોય જેથી આજ રોજ વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર સત્તાધીશો દ્વારા ખાતમુહૂર્ત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર 2 ગજ કી દૂરી માસ્ક હે જરૂરીની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ખુલ્લેઆમ લીરે લહેરા ઉડાવવામાં આવ્યા હતા. તાલુકા પ્રમુખ પોતે બીમાર હાલતમાં હોય તેમ છતાં સ્થળ પર હાજર રહ્યા હતા. તેઓ દ્વારા કોરોનાનો કોઈ ટેસ્ટ કરાવો છે કે નહીં, જો આવેલ લોકોમાં કોરોના સંક્રમણ વધશે તો જવાબદાર કોણ. પક્ષ વિપક્ષની સુફિયાણી વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના લોકોએ સોશિયલ મીડિયામાં પોતાના એકલા હાથે ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરાવ્યા હોવાનો પોકળ દાવા કર્યા હતા. જો લગ્નમાં પણ પરમિશન લેવી પડતી હોય તો આટલી ભીડ એકત્રિત કરવાની પરમિશન લીધી હતી કે કેમ, અને આ પરમિશન આપી કોણે, જો વાડ જ ચીભડા ગાળે તો કોને જઈને કેવું, એ કહેવત અહીં સાર્થક થતી દેખાઈ રહી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઓક્સિજન પ્લાન્ટ માટે મોહિમ હાથ ધરી હતી, પરંતુ જિગ્નેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ બનાવે તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ગણમથલ કરી તાત્કાલિક ધોરણે ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને ખોટો જસ ખાટવા માટે થઈ વડગામ ખાતે ટોળે ટોળા એકત્રિત થયા હતા, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. શું ભાજપના નેતાઓને કોઈ નિયમ નથી લાગુ પડતા? શું ભાજપના નેતા હોવાથી તમને કાયદા અને બંધારણથી પણ ઉપર થઈ જાઓ? શું જવાબદાર લોકોએ બનાસકાંઠા કલેક્ટર કાયદેસરના પગલા ભરશે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે. પ્રદીપ પરમાર, HBN ટીવી ન્યૂઝ. કોરોનાના દર્દીઓના જીવન બચે એ માટે ફક્ત વડગામ નહીં, સમગ્ર ગુજરાતના 33-33 જિલ્લામાં અને તાલુકાઓમાં ઓક્સિજનનો પ્લાન્ટ બનવો જોઈએ, આવી સૌ પ્રથમ ગુજરાત હાઈકોર્ટમાં અને સરકાર સમક્ષ રજૂઆત કરનારો પહેલો ધારાસભ્ય હું છું. એટલે મારા દબાણના પગલે જ તંત્રે ઝૂકવું પડ્યું છે. અને આ એક પ્રકારે ધારાસભ્ય વડગામ અને વડગામની જનતાની અને વિપક્ષનો જે તાકાત છે આ વિપક્ષની જીત છે. અને મને લાગે છે કે વડગામની જનતાને મારે કહેવાની જરૂર નથી કે આ પ્લાન્ટ કેમ મળી રહ્યો છે. આટલા દિવસો સુધી જે લોકો સૂતા હતા એ કોના દબાણના કારણે કોની જાગૃતિ જોઈને બેઠા થયા છે એ પણ વડગામ અને ગુજરાતની જનતા જોઈ રહી છે. અને બહુ જ આનંદ છે કે પ્લાન્ટ બની રહ્યો છે અને હજુ સરકાર ઉપર દબાણ કરવાનું છું. હવે તમે સિટી સ્કેનના મશીન લાવો, સીબીસી સીઆરપી અને ડી ડાયમંડનો ટેસ્ટ સીએસસી અને પીએસસીમાં થતો નથી, હવે એના મશીનો આવે, હવે એનું દબાણ કરી રહ્યો છું. અને સાથે સાથે હું તો એ પણ કહેવા માંગુ છું કે વડગામમાં મુક્તેશ્વર અને કર્માવતમાં નર્મદાના નીર આવે એનું પણ મેં દબાણ ઊભું કર્યું છે. સરકાર તમે આવો અને એનું પણ ખાતમુહૂર્ત કરો. વિપક્ષનું સાચું કામ બરાબર સરકારનું નાક દબાવી યોગ્ય કામ કઢાવવાનું છે. એ કામ કઢાવતા મને આવડે છે અને એનું જ પરિણામ છે કે આજે વડગામમાં પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. મેં પણ મારી 1 કરોડની ગ્રાન્ટ આવેલી છે, જ્યારે એ પણ મંજૂર થશે અને જરૂર પડશે તો એમાંથી પણ પ્લાન્ટ બનાવીશું. પ્લાન્ટ તો વડગામમાં બનીને રહેશે, મારા દબાણના પગલે જ વડગામમાં પ્લાન્ટ બની રહ્યો છે, એ વાતનો મને બહુ જ આનંદ છે. વડગામ તાલુકા પંચાયત દ્વારા છેલ્લા 1.5 મહિનામાંથી આના માટેની એક મહેનત ચાલુ હતી. 26/4 આનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો હતો. 6 તારીખે 6/5 સાધારણ સભા મળી અને એની અંદર સર્વાનુમતે તમામ સભ્યોએ સર્વાનુમતે વડગામની અંદર એક ઓક્સિજન પ્લાન્ટ બને એ માટે
એક ઠરાવ મંજૂર કરી જિલ્લા કક્ષાએ મોકલ્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાએથી છેક વિકાસ કમિશનરમાંથી આની મંજૂરી આવી, મંજૂરી ગતરોજ અમને મળી હતી. આ પ્લાન્ટમાં શરૂઆતથી જ અમારા સૌના આગેવાન પાર્ટીના પૂર્વ આરોગ્ય મંત્રી આદરણીય શંકરભાઈ ચૌધરીએ માર્ગદર્શન આપ્યું. અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય ગુમાનસિંહ તેમજ જિલ્લાના પ્રભારી નંદાજી બંને ખૂબ મહેનત કરી, અમે અધિકારી કક્ષાએ રાજ્ય સરકાર કક્ષાએ એમનો સહયોગ પૂરેપૂરો મળ્યો અને ગઈકાલે મંજૂર થયો. આ પ્લાન્ટ એ કક્ષાનો છે કે આમાંથી રિફિલ કરી શકાશે અને હવામાંથી જ ઓક્સિજન જનરેટ થશે અને 24 કલાકની અંદર 66 બોટલો અમે ભરી શકશું. અને અમે દાતાઓના સહયોગથી અત્યારે જ બોટલો કલેક્ટ કરી રાખી છે, એટલે બોટલો ભરી અને ઓક્સિજનનો સ્ટોક કરી રાખીશું જેથી સમગ્ર તાલુકાની અંદર આનો લાભ મળે. અમારી વડગામ ગ્રામ પંચાયત હોય કે સમગ્ર આજુબાજુના વિસ્તારના લોકો સૌએ અમને ખૂબ મોટો સહયોગ આની અંદર આપ્યો છે. આ અગમચેતી વાપરીને તાલુકા પંચાયત દ્વારા ઓક્સિજન પ્લાન્ટને આજે ખાતમુહૂર્ત સ્થિતિમાં મૂક્યો છે. એ સત્વરે તૈયાર થઈ જશે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને જરૂર ઊભી ના થાય, પરંતુ ઓક્સિજન પ્લાન્ટના કારણે વડગામ વિસ્તારના લોકોને એક સુવિધા મળશે. એનો શ્રેય તાલુકા પંચાયતને અને કાર્યકર્તાઓને, આ રાજ્યની સરકારને અને પ્રજાના પૈસા અહીંયા સાચા અર્થમાં વપરાશે. જ્યારે અમે કોવિડ હોસ્પિટલ વડગામ ખાતે ચાલુ કરી હતી તો ઓક્સિજન ભરાવવાની ખૂબ જ તકલીફ પડતી હતી, તો એના માટે વિચાર કર્યો કે જો આપણા તાલુકામાં જ ઓક્સિજનનો પ્લાન્ટ હોય તો લોકોને સરળતાથી ઓક્સિજન પૂરો પાડી શકાય અને સરળતાથી મળી રહે. એ માટે મેં વિચાર કર્યો અને તાલુકા પંચાયતમાં મિટિંગ બોલાવી. સાધારણ સભામાં સર્વાનુમતે અમે આ ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાની જોગવાઈ કરી અને સરકારશ્રીમાં વહીવટીતંત્રમાં મંજૂરી અર્થે જિલ્લામાં મોકલેલી હતી, જે મંજૂરી અમને ગઈકાલે મળી ગઈ છે. એટલે હવે વડગામ તાલુકામાં ઓક્સિજન માટે કોઈ બીજાની જરૂર રહેશે નહીં અને વડગામ તાલુકો પોતે જ ઓક્સિજન પ્લાન્ટ માટે સ્વનિર્ભર બન્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટથી વડગામ તાલુકાના 3 CHC અને 8 PHC, ટોટલ 11 CHC અને PHCની અંદર જે પણ બોટલોની જરૂર પડશે એ તમામ બોટલો અહીંથી જ રિફિલિંગ કરી અને ત્યાં પૂરી પાડી શકાશે. એ સિવાય અન્ય પણ કોઈને પણ જરૂર પડશે ઓક્સિજનની તો આ પ્લાન્ટમાંથી ઓક્સિજન એને પૂરેપૂરો મળી શકશે. લગભગ દિવસની 66 બોટલ ઓક્સિજનની ભરાશે અને તાલુકાની પ્રજાને તકલીફ ના પડે એ માટે આ ઓક્સિજન પ્લાન્ટનું અહીંયા આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. ટૂંક સમયમાં આ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે ત્યારે વડગામ તાલુકાની પ્રજાને ઓક્સિજન માટે ક્યાંય બીજાના ઉપર આધાર રાખવો નહીં પડે અને અહીંયા બેઠા જ ઓક્સિજન પૂરેપૂરો મળી રહેશે. આ તબક્કે હું આજે મારા તમામ સાથી સદસ્ય મિત્રો, તાલુકા પંચાયતના સાથી સદસ્ય મિત્રોનો પણ આભાર માનું છું કે તેમણે મને આ કાર્યમાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે અને આ ઓક્સિજન પ્લાન્ટ માટે મારી સાથે ખભે ખભો મિલાવી અને મને પૂરેપૂરો સહકાર આપ્યો છે. આજના તબક્કે હું પૂર્વ આરોગ્ય મંત્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આભાર માનું છું કે આ પ્લાન્ટ માટે એમનું પણ અમને માર્ગદર્શન મળી રહ્યું છે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મને વાત કરી હતી કે ઓક્સિજન પ્લાન્ટ વડગામમાં બને એ માટે એમને પણ સત્તાવાર રીતે વાત કરી હતી, પરંતુ આજે એમને સાથે વરમાઈ વર્તન છે. કોઈની સાથે કોઈ વરમાઈ વર્તન છે નહીં. અમારા દ્વારા છેલ્લા લગભગ 1.5 મહિનાથી